प्रश्न नंबर 91 अवाज एक क्यू द्रव्य छे। अवाज ए खरियाई छे। उद्गल द्रव्य ना भाषा वर्गणानी ध्वनि रूप पर्याय छे। अवाज शू छे एना उपर आपणे चर्चा करीए छे। भाषा वर्गणा 22 वर्गणा छे। ए 22 वर्गणा मां एक भाषा वर्गणा छे। जेम कारमाण वर्गणा छे एवी रीते ज भाषा वर्गणा छे। कारमाण वर्गणा आत्मा साथे ज्यारे एक क्षेत्रावगाह रूपे जोड़ाय छे त्यारे ए कारमाण वर्गणा कर्म रूपे परिणमे छे। एवी ज रीते भाषा वर्गणा ए ध्वनि रूपे परिणमे छे, अवाज रूपे परिणमे छे। એટલે કર્મનું રો મટીરિયલ કારમાણ વર્ગણા છે અને અવાજનું રો મટીરિયલ ભાષા વર્ગણા છે। ભાષા વર્ગણાના સ્કંધોનો પરસ્પર જે ટકરાવ થાય છે એ ટકરાવથી જ ધ્વનિ ઉત્પન્ન થાય છે। એટલે એક પરમાણુમાં ધ્વનિ ઉત્પન્ન કરવાની શક્તિ નથી। આ જે ધ્વનિ છે ને એ પરમાણુમાં ઉત્પન્ન જ થશે, એ સ્કંધથી જ ધ્વનિ ઉત્પન્ન થાય છે। એકલો પરમાણુ હોય આ ધ્વનિ, એટલે બે પરમાણુ એનો ટકરાવ થયો એનું નામ ધ્વનિ છે। લોકમાં પણ એક કહેવત છે કે એક હાથે તાળી ન પડે, એટલે એક હાથે એમાં અવાજ જ થતો, જયારે એ બીજો હાથ હોય ત્યારે તાળી જે અવાજ આવે છે બેના ટકરાવથી આવે છે। તો એ રીતે ઉદ્ગલ બે પ્રકારના છે, પરમાણુ અને સ્કંદ। તો એક જે પરમાણુ છે એ પરમાણુમાં ધ્વનિ ઉત્પન્ન કરવાની શક્તિ એકલામાં નથી। જ્યારે કોઈ બીજા પુદ્ગલ સાથે અથડાય છે ત્યારે ધ્વનિ ઉત્પન્ન થાય છે। સર એવું ખરું કે બે એકલા એકલા પરમાણુ ટકરાઈને અવાજ ઉભો થાય છે, એવું ખરું? સ્કંદો ટકરાઈને સ્કંદ, એ ભાષા વર્ગણા, એ તો સ્કંદ છે ને, ધ્વનિ ઉત્પન્ન થાય છે કે ધ્વનિને પાછી ફરીથી રિપીટ કરી શકાય છે કે નહીં। વિજ્ઞાનમાં એમ કે છે કે આજથી કેટલા વર્ષો પહેલાનો જે ધ્વનિ હતો એ ધ્વનિ પાછો ફરીથી અત્યારે લાવવો હોય તો લાવી શકાય છે, બ્રહ્માંડમાં ક્યાંક ને ક્યાંક છે, એ નષ્ટ નથી થતો ધ્વનિ। પણ જૈન દર્શન તો કહે છે કે જે પર્યાય ઉત્પન્ન થાય છે એ પર્યાય એક સમય પછી નિયમથી નષ્ટ થાય છે, એ ફરીથી ઉત્પન્ન થતી નથી। તો અત્યારે જે આ મારો ધ્વનિ છે, આ હું બોલું છું અને આજથી પછી બે કલાક પછી પાછું ફરીથી તમે એ અવાજને સાંભળ્યો કેસેટમાં, બે દિવસ પછી પાછો સાંભળ્યો કેસેટમાં, 10 દિવસ પછી પણ સાંભળ્યો કેસેટમાં, તો આ તો એકનો એક ધ્વનિ વારંવાર ઉત્પન્ન થાય છે કે એમ નથી? કે જે 2 કલાક પછી ઉત્પન્ન થાય છે એ ધ્વનિ અલગ છે, એ ટાઈમનો છે, એ સમયની પર્યાય છે। 2 દિવસ પછી ઉત્પન્ન થવા વાળો ધ્વનિ એ સમયની પર્યાય છે। ત્યારે પણ પરમાણુ અથડાય છે પાછા, ત્યારે નથી અથડાતા એમને, એમ નહીં કે અત્યારના અથડાયેલા છે ને હવે ત્યારે ન અથડાય તો ચાલે, ત્યારે પણ ધ્વનિ ઉત્પન્ન થાય, ત્યારે પણ એ જ છે કે પરમાણુ એનો સ્કંદો જે છે એનો ટકરાવ થાય છે ત્યારે એ સમયે ધ્વનિ ઉત્પન્ન થાય છે। એ જે 10 દિવસ પછી જ્યારે પણ ધ્વનિ ઉત્પન્ન થાય ત્યારે એમ સમજવાનું કે પરમાણુ એકબીજા સાથે અથડાયા છે। એટલે એક વાત તો પાકી થઈ કે એક પરમાણુમાં તો ધ્વનિ ઉત્પન્ન કરવાની શક્તિ છે જ નહીં। એટલે 5 વાત, ઇન્દ્રિયો 5 છે, સ્પર્શ ઇન્દ્રિય, રસન ઇન્દ્રિય, ઘ્રાણ ઇન્દ્રિય, ચક્ષુર ઇન્દ્રિય અને કર્ણ ઇન્દ્રિય। સ્પર્શ ઇન્દ્રિય નો જે વિષય છે એ સ્પર્શ છે, રસન ઇન્દ્રિય નો વિષય રસ છે, ઘ્રાણ ઇન્દ્રિય નો વિષય ગંધ છે, ચક્ષુર ઇન્દ્રિય નો વિષય વર્ણ છે અને કર્ણેન્દ્રિય નો વિષય ધ્વનિ છે, અવાજ છે। હવે ઉદ્ગલના ગુણમાં
આગળનો પ્રશ્ન જે છે એનાથી જ લગતો છે કે પૂતગલની પરિભાષામાં અવાજનું નામ કેમ નથી. અવાજ તો પૂતગલમાં જ હોય છે, પૂતગલ સિવાય તો ક્યાંય નથી. તો એમ કેવું જોઈતું હતું, જેમ સ્પર્શ કીધું, સ્પર્શનિન્દ્રિયનો વિષય સ્પર્શ, રસનિન્દ્રિયનો વિષય રસ, ઘ્રાણેન્દ્રિયનો વિષય ગંધ, ચક્ષુ ઇન્દ્રિયનો વિષય વર્ણ, જેમાં સ્પર્શ રસ ગંધ વર્ણ હોય એને પૂતગલ કહેવાય. તો પછી કર્ણેન્દ્રિયનો જે વિષય જે અવાજ છે એને પણ પૂતગલનો ગુણ કેમ નક્કી કરો, એ પ્રશ્ન છે. ગુણ આ લક્ષણ એવું હોવું જોઈએ કે જે બધા જ લક્ષમાં હોય. લક્ષ અને લક્ષણ એટલે શું, કે ગોળ છે તો ગોળનું લક્ષણ જયારે તમે મીઠાશ કહો છો તો મીઠાશ એ લક્ષણ છે, તો ગોળ એ લક્ષ છે. આત્માનું લક્ષણ શું છે, કે આત્માનું લક્ષણ જ્ઞાન છે. હવે જ્ઞાન તો આત્મા શું છે, લક્ષ છે. જેનું લક્ષણ હોય એ વસ્તુને લક્ષ કહેવાય. અને લક્ષણ એવું હોય કે ત્રણ પ્રકારના દોષોથી રહિત હોવું જોઈએ. એ ત્રણ દોષોથી રહિત હોય એને લક્ષણ કહેવાય. એ ત્રણ દોષનું નામ છે લક્ષણાભાસ. એમાં પહેલો દોષ છે અવ્યાપ્તિ, બીજો દોષ છે અતિવ્યાપ્તિ, અને ત્રીજો દોષ છે અસંભવ. એનો અર્થ શું, બહુ સરળ છે, જયારે દ્રષ્ટાંતથી સમજાવીશું ત્યારે ઇઝીલી સમજાઈ જશે. કે જે લક્ષણ લક્ષના અંદર બધામાં ન હોય, કોઈકમાં જ હોય ને કોઈકમાં જ ન હોય, તો એ અવ્યાપ્તિ નામનો લક્ષણાભાસ છે, લક્ષણ નથી. દાખલા તરીકે આપણે એમ કહીએ કે કેવળ જ્ઞાન આત્માનું લક્ષણ છે, અથવા વિતરાગતા આત્માનું લક્ષણ છે. વિતરાગતા આત્મામાં હોય છે કે આ હોય છે, પણ લક્ષણ એને કહેવાય કે લક્ષમાં બધે જ હોય. પણ વિતરાગતા અને સર્વજ્ઞતા તો માત્ર અરિહંત અને સિદ્ધ ભગવાનમાં જ છે પૂર્ણ રૂપે, બાકી બધા જીવોમાં તો અજ્ઞાનીઓમાં તો છે નહીં. તો એટલા માટે એ વિતરાગતા ને કેવળ જ્ઞાન એ જીવનું લક્ષણ નથી. વિતરાગતા ને કેવળ જ્ઞાન ને લક્ષણ કહીએ તો અવ્યાપ્તિ નામનો લક્ષણાભાસ, અવ્યાપ્તિ નામનો લક્ષણાભાસ નામનો દોષ એ ઉભો થાય. જો એને આપણે લક્ષણ કહીએ તો એ દોષ લાગે. એટલા માટે કેવળ જ્ઞાન એ જીવનું લક્ષણ નથી. આગળ કે જે લક્ષણ લક્ષમાં પણ હોય ને અલક્ષમાં પણ હોય તો એ પણ બરાબર નથી, એને પણ લક્ષણ ન કહેવાય. દાખલા તરીકે એમ કહીએ કે જીવનું લક્ષણ શું, કે અરૂપી, રંગ વિનાનો. કે એવો કોઈ જીવ છે જે રંગવાળો હોય, તો આ લક્ષણ તો બધા જીવમાં છે, ભગવાનમાં છે, અજ્ઞાનીમાં છે, અને બધામાં, કે બધા જીવ અરૂપી છે. પણ બીજા પણ દ્રવ્ય એવા છે જે અરૂપી છે, ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશ ને કાળ. એટલા માટે આ લક્ષણ લક્ષમાં તો છે, સાથે અલક્ષમાં પણ છે. એટલા માટે આ પણ લક્ષણ ન કહેવાય, લક્ષણાભાસ કહેવાય. એટલે અરૂપીપણું એ જીવનો અતિવ્યાપ્તિ નામનો લક્ષણાભાસ છે. અતિવ્યાપ્તિ કે આ લક્ષ છે, આ એક વસ્તુ છે, અને એના અંદર લક્ષણ બધે જગ્યાએ હોય તો લક્ષણ, પણ પાટલી હોય ને પાટલી ન હોય તો અવ્યાપ્તિ, અને કંપૂરેપૂરું હોય પણ એની બહાર પણ પાછું ક્યાંક હોય, એટલે less than 100 હોવું, less than 100% માં હોવું એ અવ્યાપ્તિ, અને more than 100% માં હોવું એ અતિવ્યાપ્તિ. એટલે બીજામાં પણ અરૂપીપણું છે, અરૂપીપણું છે. એટલા માટે લક્ષણ નહીં કહેવાય, લક્ષણ એને જ કહેવાય કે આમાં તો બધામાં જ હોય અને આની બહાર ક્યાંય પણ ન હોય. કેવળ જ્ઞાન આ બધા જીવોમાં નથી, એટલા માટે less than 100% માં છે, એટલે અવ્યાપ્તિ. અને અરૂપી પણ અહીંયા તો બધા જીવોમાં છે, પણ પાછું ધર્મ અધર્મ આકાશ કાળમાં પણ છે, જે જીવની બહાર છે, જે લક્ષથી અલક્ષમાં પણ છે, એટલે એ પણ લક્ષણ નથી. અને ત્રીજું છે અસંભવ. અસંભવ એટલે કે જે લક્ષમાં
થોડું પણ ઘટિત ન થાય, એક પર્સન્ટ પણ ઘટિત ન થાય, એ અસંભવ નામનું લક્ષણ છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે જીવ છે, એ જીવ હજારો સૂર્યના પ્રકાશ જેવો તેજસ્વી છે. તેજ જે બતાવ્યું ને, તેજ તો એ તો રંગ છે, પ્રકાશ છે. આત્મા તો પ્રકાશ અને અંધકારથી રહિત હોય છે. એટલે એક પણ જીવ પ્રકાશ વાળો હોતો નથી, એટલે એક પણ જીવમાં આ લક્ષણ જોવામાં આવતું નથી. એટલે જીવનું લક્ષણ જ્યોતિ કહીએ, પ્રકાશ કહીએ, તો એમાં અસંભવ નામનો દોષ લાગે. એટલે પહેલામાં છે કે થોડું તો હોય પણ 100% ન હોય. બીજું 100% હોય પણ આઉટ ઓફ 100% પણ હોય. અને ત્રીજું 1% પણ અપ્લાય ન થાય. અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ, આ ત્રણ દોષથી રહિત જે હોય એ સાચું લક્ષણ કહેવાય. એટલે કહેવાય જ્ઞાન. એને ઘટિત કરી કે જ્ઞાન જીવનું લક્ષણ છે, કે એવો કોઈ જીવ છે આ જગતમાં કે જેનામાં જ્ઞાન ન હોય એ નથી. એટલે અવ્યાપ્તિ નામનો દોષ તો લાગતો નથી, બધામાં છે. હવે એવો કોઈ જીવ સિવાયની વસ્તુ છે કે જેમાં જ્ઞાન હોય, કે એવું પણ કોઈ નથી. એટલે એમાં અતિવ્યાપ્તિ દોષ પણ લાગતો નથી. અને ત્રીજું કે બધા જીવમાં 100% છે ને પાછું, એ તો સત્તા સ્વરૂપ, એવું નથી કે 1% પણ ન ઘટે થતું, એ તો બધામાં દેખાય જ છે. એટલે અસંભવ દોષ પણ નથી. એ અપેક્ષાએ જ્ઞાન એ જીવનું લક્ષણ છે, કારણ કે આ અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ ત્રણે ત્રણ દોષોથી રહિત છે, લક્ષણાભાસથી રહિત છે, એટલા માટે એ જીવનું લક્ષણ છે. હવે આ વાત અહીંયા ઘટિત કરીએ કે અવાજ, શું પૂદગલમાં અવાજ હોતો જ નથી? જો હોતો જ નથી તો અસંભવ દોષ લાગે. અવાજ તો હોય છે પૂદગલમાં, પણ શું ટકરાવતી હોય છે, પણ પૂદગલના અંદર હોય છે કે નહીં? પૂદગલને પૂદગલનું પૂદગલ, જેમ કે આ આપણે એમ કીધું કે વિતરાગતા અને કેવળ જ્ઞાન, એ પછી ભલે આત્મામાં લીન થવાથી કેવળ જ્ઞાન થાય છે કે પછી કેવી રીતે કેવળ જ્ઞાન થાય છે એ પ્રોસેસ નથી જોવાની, પણ એ ત્યાં આપણે એને શોધીએ તો ત્યાં મળે છે કે નહીં? એમ કે પૂદગલમાં ધ્વનિ મળે છે, પણ બધા પૂદગલમાં નથી મળતો. કોઈ પૂદગલમાં છે ને કોઈમાં નહીં, પરમાણુમાં નથી. તો એ અપેક્ષાએ એમાં અવ્યાપ્તિ નામનો દોષ લાગે છે. એટલે આનો જવાબ આ થયો. પ્રશ્ન નંબર 92, પૂદગલની પરિભાષામાં અવાજનું નામ કેમ નથી? તો એનો ઉત્તર શું થયો કે અવાજ એ પૂદગલના ભાષા વર્ગણાની ધ્વનિ રૂપ પર્યાય છે, અને અવાજ એ બધા પૂદગલોમાં ઘટિત થતો નથી, એટલા માટે અવ્યાપ્તિ નામનો લક્ષણાભાસ છે, એ પૂદગલનું લક્ષણ નથી, પૂદગલનો ગુણ નથી. સમજાવી વાત? પરમાણુમાં અવાજ નથી, અવાજ એનામાં પરમા એ બારે સ્કંદ રૂપે પરિણમે અને ધ્વનિ થાય, અવાજ ઉત્પન્ન કરવાની શક્તિ છે, પણ શક્તિની વાત નથી. કારણ કે શક્તિ તો બધામાં કેવળ જ્ઞાનની છે કે નહીં? પણ તો કેવળ જ્ઞાનને જીવનું લક્ષણ નથી કીધું. પરમાણુમાં શક્તિ છે પણ ત્યાં ઉત્પન્ન નથી, પ્રગટ નથી પરમાણુ અવસ્થામાં. એ જયારે સ્કંદ રૂપે પરિણમે, સ્કંદ એટલે સ્કંદ રૂપ સ્કંદમાં પરિવર્તન થાય ત્યારે જ આમાં એ શક્તિ, સ્કંદ રૂપે પરિણમન થાય ત્યારે એ શક્તિ વ્યક્ત થાય, શક્તિ વ્યક્ત થાય. એટલે જેમાં સ્પર્શ ગંધ વર્ણ હોય એ તો એમ કીધું, પણ જેમાં ધ્વનિ હોય એ વાત નહીં કીધી. પૂદગલની પરિભાષામાં ધ્વનિનું નામ નથી. ભારતનો અવાજ ફોન દ્વારા અમેરિકા પહોંચી શકે છે, પણ તે જ અવાજ બાજુના રૂમમાં પણ પહોંચતો નથી. કેમ?
મનમાં તો ઘણા સવાલ છે, થવા જ જોઈએ. એ સમયે ત્યાંના ત્યાંના પરમાણુ ત્યાંના સ્કંધોનો ટકરાવ પણ એવો થાય કે એને ત્યાં ત્યાં એવું એવું સંભળાય. અહીંયા આપણે બોલ્યા અને સંભળાય એને ત્યાં, તો ત્યાંના પણ સ્કંધો એને એવા ત્યાં ટકરાય છે કે એને એને ત્યાં ધ્વનિ રૂપે એનું જ્ઞાન થાય છે. બાજુના રૂપમાં એવા સ્કંધોનો ટકરાવ થતો નથી. આવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. ધ્વનિ તો એ બે ધ્વનિ ધ્વનિ છે, એ બે ધ્વનિ અહીંયા ઉત્પન્ન થયા. એક અહીંનો ધ્વનિ ને એક ત્યાંનો ધ્વનિ. એક જ સમયે બે ટકરાવ છે. અહીંયા પણ ટકરાવ થયો છે અને ત્યાં પણ ટકરાવ થયો છે. અને બાજુના રૂમમાં ટકરાવ નથી થયો. સીધી વાત છે, બીજા ટકરાવ થાય છે. તો કે આપણે જયારે બોલીએ ત્યારે જ પછી એને સંભળાય એવું કેમ? ઘણી વખત તમે બોલો અહીંનો અવાજ ને ત્યાંનો અવાજ એક સરખો નથી હોતો, અલગ અલગ હોય છે. ટીવીમાં પણ બતાવતા હોય ને કે અહીંયા બોલતા હોય, પછી જયારે ફોનમાં સાંભળતી વખતે નો અવાજ બતાવતો ને થોડો ડિફરન્ટ બતાવે, કારણ કે ડિફરન્ટ જ અવાજ હોય છે. કોઈ સાથે સીધો અવાજ સાંભળીએ ને ફોન પર સાંભળીએ અલગ છે, કારણ કે ધ્વનિ એ સમયના અલગ હોય છે. જો આ ધ્વનિ એ હોય તો પછી ત્યાં પણ આવો જ ધ્વનિ આવવો જોઈએ ને. ત્યાંના પરમાણુ ત્યાંના સ્કંધોનો ટકરાવ અલગ રીતે છે. એટલે બંનેનું સ્વતંત્ર પરિણમન છે એ સમજવાનું. ભગવાનની દિવ્ય ધ્વનિ જે ખરે છે ઓમકાર ધ્વનિ હોય છે. ભગવાનની વાણીમાં ભગવાન તો ઓમ ઓમ એ રીતે જ ઉપદેશ આપે છે. અને શરીરના પરમાણુ પરમાણુમાંથી એટલે દરેક પરમાણુમાંથી ભગવાનની વાણી છૂટે છે. ભગવાન મોઢેથી નથી બોલતા. એટલે જીભને એ તો ચાલતું જ નથી, તો પોતે ધ્યાનની મુદ્રામાં છે, ધ્યાન દશામાં છે. માનો કોઈ જ્ઞાની જયારે એમ ધ્યાનમાં બેઠા હોય અને ઓટોમેટિક એ શરીરના એક એક પરમાણુમાંથી વાણી ખરે, એ રીતે વાણી ખરે છે. અને ઓમ ધ્વનિ રૂપે છે. કાનમાં પડી શ્રોતાના એ કાનના પ્રદેશો જે અહીંયા એની સાથે એ ઓમ ધ્વનિ અથડાય છે. અથડાતા એ પછી ભાષા રૂપે પરિણમે છે. અને દરેકને એ પોતાની ભાષા રૂપે સંભળાય છે. એ ઓમ નીકળ તમારા કાનમાં પડ્યો ને તમને ગુજરાતી ભાષા તમને તમારી ભાષા રૂપે એ વાણી પરિણમી. ઓમ ધ્વનિ તમને તમારી ભાષા રૂપે પરિણમી. દરેકને પોતપોતાની ભાષા રૂપે એ વાણી પરિણમે છે. શબ્દો જુદા જુદા હોય, સાંભળવાના શબ્દો જુદા જુદા હોય. એ બોલે છે ઓમ ધ્વનિ, ઓમ ધ્વનિ પણ સંભળાય છે બધાને અલગ અલગ શબ્દો. બધાને પોતા જુદા જુદા પોતપોતાને બધા જે જે ભાષાના એ અંદર હોય એ રીતે. પણ સમજાય એક સરખા જ. આત્માની વાત કરી તો આમને આપતા ના એક સરખું ના સમજાય ને. સમજો બધાની પોતપોતાની ભૂમિકા. નહીં એમ નહીં એટલે એમને મને સમજાય કે આત્માની વાત કરે છે. એમને પણ સમજાતું હશે કે આત્માની વાત કરે. એમને પણ સમજાય વસ્તુ એક જ હોય ને, સ્વરૂપ એક જ હોય ને. ભાષાનું સ્વરૂપ એક સ્વરૂપ હવે એમાં ડિફરન્સ હોય શકે. સ્વરૂપ એક જ. અમેરિકામાં જે સંભળાય છે નિમિત નૈમિતિક, એ જેમ અહીંયા બેઠા બેઠા અમેરિકામાં કોઈ માણસ બેઠો એ ગુસ્સાનું કારણ બને છે. અહીંયા એ નિમિત બન્યો, બેઠો છે ત્યાં ગુસ્સો અહીંયા આવ્યો, કાર્ય અહીંયા થાય છે. નિમિત તો ગમે એટલું દૂર હોય શકે. એ દૂરીના કારણે આપણને એમ લાગે છે કે આ કેવી છે, એ આશ્ચર્ય
એટલે તો કીધું ને કે અલુકાકાશ નું પરિણમન હોય ને અલુકાકાશ ના અંદર જે કાળાનો છે અલુકાકાશ ના પરિણમન માં નિમિત્ત બને છે. આગળ આવશે અલુકાકાશ માં પણ પરિણમન થાય છે. કાળ દ્રવ્ય ત્યાં છે જ નહીં અલુકાકાશ માં. એ આવશે ત્યાં તમને ડિટેલ માં બતાવી. આ બધા પૂતગલ ની પર્યાયો છે. હવે આ અંધકાર ને પ્રકાશ એ પણ 94 અંધકાર ના જવાથી પ્રકાશ આવે છે કે પ્રકાશ આવવાથી અંધકાર જાય છે, આ બંને એક સાથે થાય છે. પણ બંનેની અવસ્થા બંનેનું પરિણમન સ્વતંત્ર છે. એટલે અહીંયા આ વાત તો બહુ સ્થૂળ થઈ કે સ્વિચ ઓફ કરી એટલે અંધારું થઈ ગયું, અથવા સ્વિચ ઓન કરી એટલે અજવાળું થયું. તો સ્વિચ ઓન કરવાથી પ્રકાશ આવ્યો અને અંધારું ગયું, તો સ્વિચ ચાલુ થવાથી નથી થયું. સ્વિચ ચાલુ થવાથી નથી તો શેને થયું કે અંધારું ગયું એટલે અજવાળું આવ્યું. જે પોતે કાર્ય રૂપે પરિણમ્યું છે ને, યહ પરિણમતી સકર્તા, એટલે આ કે આ પોતે જ અંધારાના પરમાણુઓ જે હતા અહીંયા, એ તે પછી પરિણમીને અજવાળા રૂપે થઈ ગયું. અંધારું પરિણમીને અજવાળા રૂપે થાય છે, પર્યાય પલટાઈ ગઈ. અને એ આજે થવું એનું કારણ ખાલી છે કે આ ભૂતકાળની પર્યાય ગઈ, પણ એના કારણે આ નવી પર્યાય ઉત્પન્ન થઈ છે એમ નથી. અજવાળું એના કારણે નથી આવતું કે અંધારું જાય છે, અજવાળું એટલે આવે છે કારણ કે અજવાળાને આવવાની યોગ્યતા પાકી છે. એ બંને સાથે સાથે થતા હોય, પણ એકનું એ પોતાનું છે, આનું સ્વતંત્ર પોતાનું છે. એક ઘરના અંદર માનો કે પિતાનું મરણ થાય છે, પુત્રનો જન્મ થાય છે, પાછો પુત્ર છે પિતા થાય છે, પાછું એનું મરણ થાય છે, પાછો પુત્રનો જન્મ થાય છે, એ જે ચાલતું રહે છે સાયકલ, ઘર ભરાઈ નથી જતું. હવે પણ જે પુત્ર આવે છે એ પિતા જતા રહે છે એટલે આવે છે, કે પિતા જતા રહે છે એટલે પુત્ર આવ્યો છે, પુત્ર આવ્યો છે એટલે પિતા ગયા છે, એવું નથી. બંને એક જાય છે પોતાની રીતે, એક આવે છે પોતાની રીતે, પાછું એ જશે પોતાની રીતે, નવું આવશે એ પોતાની રીતે. એમાં તો સમયનો ભેદ છે. હા, અહીંયા એ ભેદ પણ નથી. એક જ સમય એનું કારણ શું છે કે એક એનું વ્યય રૂપ કામ છે અને આ ઉત્પાદ રૂપ કામ છે. ઉત્પાદ, વ્યય અને દ્રવ્ય આ ત્રણે ત્રણ સ્વતંત્ર છે. આમાં દ્રવ્ય ક્યાં આવે છે? દ્રવ્ય એટલે આ પરમાણુ, રંગ. રંગ અજવાળું જે છે, માનો કે અજવાળાનો રંગ અંધારાનો રંગ, તો અજવાળું પણ એક રંગ છે, અંધારું પણ એક રંગ છે. રંગ એનો દ્રવ્ય, ધ્રુવ ઉતરા છે. એટલે આંખ વડે આપણને રંગ દેખાય છે, પણ એ રંગ દેખાય છે એ પણ આંખ વડે અને રંગ વડે રંગ દેખાય છે. એવું નથી, ચશ્મા છે, કાળા રંગ ના ચશ્મા છે. એટલે મેઇન એ છે કે જયારે આપણે જે ચશ્માની જરૂર છે, ચશ્મા જયારે નથી હોતા ત્યારે આપણને જ દેખાતું. કોઈને જે છે કે જે નંબરના ચશ્મા છે ને, એ નંબરના ચશ્મા પહેરે તેને દેખાય છે, પણ બીજાના ચશ્મા એ પોતે પહેરી લે તો નથી દેખાતું. ગુવડ ને એના અંધારામાં દેખાય છે અને અજવાળામાં નથી દેખાતું. માટે અંધારો જોડ. એટલે આ
આ ત્રણે ત્રણ આ ત્રિલક્ષણ પરિણામ પદ્ધતિ કીધી એટલે ઉત્પાદ વ્યય અને દ્રવ્ય એ ત્રણેય એક સાથે હોય છે પણ ત્રણેય સ્વતંત્ર હોય છે, કોઈ એકબીજાને આધીન નથી. એવી જ રીતે કે મિથ્યા દર્શન ગયું અને સમ્યક દર્શન પ્રગટ થયું, સંસારનો નાશ થાય છે એટલે મોક્ષ પ્રગટ થાય છે કે મોક્ષ પ્રગટ થાય છે એટલે સંસારનો નાશ થાય છે? એમ નથી. મોક્ષ પ્રગટ થાય છે મોક્ષની પર્યાયની ઉત્પાદના કારણે, સંસારનો નાશ થાય છે એ વ્યયના કારણે. ઉત્પાદ ઉત્પાદને આધીન છે, વ્યય વ્યયને આધીન છે, દ્રવ્ય દ્રવ્યને આધીન છે, અને તેમ છતાંય ત્રણેય એક સાથે છે. એટલે એના પર બ્લેમ નથી કરવાનો. એક પર્યાયનો બ્લેમ પણ બીજી પર્યાય ઉપર જયારે નથી કરવાનો તો આના ઉપરથી એ સમજી શકાય કે માનો કે આ એક પર્યાય કોઈ થઈ એની એના માટે આ બીજી પર્યાય જે વ્યય થઈ એ પણ આના ઉત્પાદનું કારણ નથી, તો કોઈ બીજો વ્યક્તિ આ પર્યાયના ઉત્પાદનું કારણ આપણે માનીએ કે કોઈ વસ્તુને ઉત્પાદનું કારણ માનીએ કે આના કારણે આ કાર્ય થયું તો ખોટું છે. આ દોષ નથી, કરતા કર્તૃત્વનો દોષ ટળી જાય છે. કે જ્યારે ખબર પડી કે આ અંધારું જવાથી પણ અજવાળું નથી આવ્યું તો પછી આ સ્વિચ ઓન કરવાથી મેં આ અજવાળું કર્યું એ વાત ક્યાંથી આવી? જે કમ્પલસરી નિમિત્ત હતું, અંધારું જાય અને અજવાળું આવે તો અંધારું તો જાય એ કમ્પલસરી છે કારણ, તો એ કમ્પલસરી કારણ હતું એ પણ સ્વતંત્ર છે. તો અહીંયા હું જે બિલકુલ દૂરનો છું એના વડે આ અજવાળું થયું એ કેવી રીતે? હવે બીજું કે દીકરાને ભણાવ્યો તો એનું અજ્ઞાન દૂર થયું અને એને જ્ઞાન પ્રગટ થયું. હવે એનું અજ્ઞાન જે ટળ્યું એ પણ એના જ્ઞાનનું જ્ઞાન પ્રગટ થવાનું કારણ નથી, કારણ કે એ વ્યય રૂપ પર્યાય છે. જે પોતે નષ્ટ થઈ રહ્યું હોય એ બીજાને કેવી રીતે ઉત્પન્ન કરી શકે? જે પોતે મરતું હોય એ બીજાને કેવી રીતે ઉત્પન્ન કરી શકે? એનામાં તાકાત જ નથી બીજાને ઉત્પન્ન કરવાની. એ બીજું જે ઉત્પન્ન થાય છે પોતાની તાકાતથી ઉત્પન્ન થાય છે. એટલે એક સમયમાં બે કામ થાય છે કે એક પર્યાય વ્યય થાય છે. અજ્ઞાન તો પોતે મરી રહ્યું છે, જે પોતે પોતાને ન બચાવી શકે બીજાને શું ઊભું કરે? બંને સ્વતંત્ર સ્વતંત્ર છે. એ રીતે મિથ્યાત્વ તો નષ્ટ થઈ રહ્યું છે તો એ સમ્યક દર્શનને પ્રગટ કેવી રીતે કરાવી શકે? શક્તિ જ નથી એનામાં. એટલે સમ્યક દર્શન જે પ્રગટ થાય છે એ પોતાની યોગ્યતાથી. તો કોઈ એમ કે એમ માનીએ તો કે મિથ્યાત્મનો નાશ થયો એટલે સમ્યક દર્શન પ્રગટ્યું, સમ્યક દર્શન પ્રગટ્યું એટલે મિથ્યાત્મનો નાશ થયો. બંનેનું એકબીજાનું વાઇસ વર્સા, મિથ્યાત્વ નાશ પામ્યું એટલે સમ્યક દર્શન પ્રગટ થયું, સમ્યક દર્શન પ્રગટ થયું એટલે મિથ્યા દર્શનનો નાશ થયો. આના કારણે શું થાય? આના કારણે મિથ્યાત્વ થાય, કારણ કે એક પર્યાયના કારણે એક પર્યાયને અને બીજી પર્યાયને આપણે કારણભૂત માનીએ છીએ, કારણભૂત માનીએ છીએ, બેને સ્વતંત્ર નહીં માની. એટલે આગળ આવશે 180 નંબરનો પ્રશ્ન જેમાં એ સમજવાનું હશે કે દ્રવ્યની સ્વતંત્રતા, ગુણની સ્વતંત્રતા અને પર્યાયની પણ સ્વતંત્રતા, એ ત્રણે ત્રણ સ્વતંત્રતાને જાણવાની છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યથી જુદું છે, એક દ્રવ્યમાં રહેલા અનંત ગુણો પણ એકબીજાથી જુદા છે, અને એ ગુણની ભૂતથી લઈને અનાદિ અનંત પર્યાયો, એક એક પર્યાયો પણ જુદી છે. ચારે ચાર પર્યાયો એક સમયમાં સ્પર્શ રસ ગંધ ને વળ, ચારેય પર્યાય એક સમયમાં ઘટિત થતી હોય. રોટલી છે એને ગેસ પર મૂકી એટલે ત્યાં ગરમ થઈ 10 મિનિટ સુધી રાખી, એવી ગરમ થઈ કે કડવી કડવી થઈ ગઈ, વાસ આવવા લાગી અને કાળી થઈ ગઈ, કડક થઈ ગઈ, વાસ આવવા લાગી
કાળી કાળી થઈ ગઈ બળીને. ચાર વસ્તુ બતાવી છે એમાં, કે ગરમ થઈને કડક થઈ પેલા ત્યાં એ સ્પર્શ ગુણની પર્યાય, એ કડવી થઈ ગઈ એ રસ ગુણની પર્યાય, વાસ આવવા લાગી ગંધ ગુણની પર્યાય, અને કાળી પડી ગઈ વર્ણ ગુણની. ચાર અવસ્થા ત્યાં થઈ. હવે જયારે પણ આપણે કહીએ કે આવું કોના કારણે થયું, કે આ દસ મિનિટ સુધી ગરમ થઈ ને, એ ગરમ થઈ એટલે વાસ આવવા માંડી એટલે બળી ગઈ એટલે કાળી થઈ ગઈ, ગરમ થઈ છે એટલે કાળી નથી થઈ. એની કાળી થવાની પર્યાય વર્ણ ગુણની છે, એ પર્યાય એની કાળી થવાની હતી એટલે કાળી થઈ છે, અને સ્પર્શ ગુણની પર્યાયમાં એ ગરમ થવાની હતી એટલે ગરમ થઈ છે. બીજી કોઈ વસ્તુ ત્યાં મૂકી હોત તો એવી કાળી ન થાત, એ ગરમ થયા પછી કોઈ બીજા રંગ રૂપે થાત, તો એની એ પર્યાય વર્ણ ગુણની કોઈ પર્યાય અલગ રૂપે થવાની હોય તો અલગ રૂપે થાય. કોઈ વસ્તુને બાળ્યા પછી એમાંથી વધારે સુગંધ આવવા માંડે, આમાં દુર્ગંધ આવવા માંડી, તો એની એ પર્યાયની યોગ્યતા છે. એટલે આ ચારે ચાર પર્યાય પૂતગલની એક સમયમાં થઈ. હવે આપણે બ્લેમ શું મૂક્યો, કે આ ગરમ થઈ એટલે જ આટલી આટલી વધારે ગરમ થઈ એટલે જ એ કડવી થઈ ગઈ, વાસ આવવા લાગી ને કાળી થઈ ગઈ. નિમિત્ત એ તો નિમિત્ત નતું એમાં, તો એ તો ત્યાં બધા સ્વતંત્રતા જે છે કે એ ચારે ચાર પર્યાય જે છે. આપણે તો દૂર દૂરમાં બ્લેમ કર્યો, ક્યાં, કે જે રોટલી બનાવવા વાળી બાય હતી એને કીધું કે તારા કારણે આ ચાર પર્યાય થઈ ગઈ, ચારે ચાર એના કારણે. અહીંયા જે પ્રૂવ એ કરવા માંગે છે કે ચારે ચાર સ્વતંત્ર છે, અને અજ્ઞાની ની માન્યતા છે કે આ ચારે ચાર પર્યાય નું કારણ આ બીજા છે. ખાલી એક નું કારણ નહીં, ગરમ થયા નું કારણ નહીં, આ વાત આવી છે એ આના જ કારણે, આ કાળી થઈ ગઈ છે એ આના જ કારણે, અને કડવી થઈ છે એ આના કારણે. આ નમિખ્યાત્વ છે. અને સમ્યક્ત્વ આત્મજ્ઞાન પ્રગટ થયા પછી દરેક પર્યાયનો કરતા એ સમયની યોગ્યતા જાણી લે છે, બીજા દ્રવ્યને એનો કરતા માનતા નથી. સમજાણું? એની એવી રીતે લેવાનું નિગોદમાં. એક જીવ મોક્ષે જાય છે અને એક જીવ નિત્ય નિગોદમાંથી બહાર નીકળે છે, પાછો મોક્ષે જાય છે અને પાછો બહાર નીકળે છે. એ નવા નવા જીવો મોક્ષે જાય છે, નવા નવા જીવો બહાર નીકળે છે. તો આ જાય છે એટલે આ બહાર નીકળ્યા છે એમ નથી. ઉપાદાન આ જીવ ની, કારણ કે બાકી તો અનંત જીવો હતા, આજ કેમ, કારણ કે એની ઉપાદાન ની યોગ્યતા પાકી, તત્સમય ની યોગ્યતા પાકી, પછી એ જ સમયે એની મોક્ષ ની પર્યાય એની યોગ્યતા, એ યોગ્યતા પાકી, બંને પોતપોતાની યોગ્યતા થી. અહિયાં સુધી કીધું છે, આ બહુ સૂક્ષ્મ વાત છે, કે જયારે કોઈ જ્ઞાની આત્માનું ધ્યાન કરતા હોય અને અંતરમુહૂર્ત સુધી આત્માનું ધ્યાન કરે તો કેવળ જ્ઞાન થાય. અંતરમુહૂર્ત સુધી આત્માનું ધ્યાન કરે તો કેવળ જ્ઞાન થાય. ધ્યાનની દશામાં છે અને આખા લોકાલોકને જાણતા નથી અત્યારે, કેમ, કારણ કે હજી આત્માની યોગ્યતા પાકી નથી. મને 12 વાગે કેવળ જ્ઞાન થવાનું છે, તો 12 વાગે યોગ્યતા પાકી કે આખા જગતને જાણે, પણ 12 વાગે ખાલી આ આત્માની યોગ્યતા નથી પાકી, આખા જગતની યોગ્યતા પાકી, કે આ વસ્તુ 12 વાગે જ આમાં જણાય, આ વસ્તુ 12 વાગે જણાય, આ વસ્તુ પણ 12 વાગે જણાય. જાણનારાની પણ યોગ્યતા ત્યારે પાકે છે ને જે વસ્તુ જણાય છે એની યોગ્યતા પણ ત્યારે પાકે છે. પ્રમેયત્વ ગુણ શું કેવાય, તમારે કેવું છે, મારે નહીં, કોઈને કોઈને જ્ઞાનમાં એની પણ યોગ્યતા છે, બધું બરાબર છે, પોતપોતાની યોગ્યતા અનુસાર જ થઈ રહ્યું છે. ક્યાં વસ્તુ નથી જાણી, આ કેમ સામે આવી રહી છે, અરે અત્યારની મારી યોગ્યતા છે હું આને જાણું, એની યોગ્યતા એવી છે કે મારામાં જણાય, એની યોગ્યતા છે. ઘણી વાર એવું સામે પડી નથી દેખાતી વસ્તુ, ઘણી વાર એવું થાય છે.
હવે મારે એને જાણવાની યોગ્યતા છે, હું એને જાણું છું, અને એના મારા માં હું કોઈ છાપું વાંચું છું, છાપુમાં તમને એમ કે આ છાપું ન વાંચે, છાપું ન વાંચવું જોઈએ, છાપા પડે, પણ હું એને જાણવાની યોગ્યતા મારી છે, આ છાપાના જે અક્ષરો છે એની મારામાં જણાવવાની યોગ્યતા છે. અને તમે ગમે એટલી કોશિશ કરો કે બંધ કરો બંધ કરો, વાંચવાનું બંધ કરો, પણ બંધ થતું જ નથી. મિયા બીબી રાજી તો ક્યાં કરેગા કાજી, આ હું તૈયાર છું જાણવા, એ તૈયાર છે જણાવવા, હવે બંને ની તૈયારી છે. તો કોઈ ત્રીજો માણસ એમ કે ના ના તમે નહીં જાણો, એવું બને જ કેવી રીતે? એટલે દરેક એટલા માટે જ પરિવર્તન નો ભાવ આવતો નથી કે તમારી જે સમયની પર્યાયમાં કોઈ માંસ ખાય કોઈ દારૂ પીવે, જેનું જેવું પરિણામ લખાયેલું છે એવું જ થાય છે, પોતે એ વિકલ્પોના અંદર પડવાનું નથી. ભૂતકાળની પર્યાયમાં માંસ ખાધું હોય કોઈએ પણ તો એને કોઈએ પણ નહી, આપણે જ ખાધું હશે તો એ આપણે નહીં ખાધું. એ વખતની પર્યાય હતી અને પર્યાય જતી રહી. એટલે આગળ એ બધા એ વિષયને આખું સ્પષ્ટ સમજવાનો છે કે જે પર્યાય અત્યારે છે એ પર્યાય ભૂતકાળની પર્યાય હતી, એ વર્તમાનમાં રહી નથી. વર્તમાન પર્યાય છે ભવિષ્યમાં રહેવાની નથી, એટલા માટે કોઈ પણ પર્યાયથી નથી જોવાના જીવ. કારણ કે જયારે તમે મહાવીર ભગવાનને જોવો ને ભૂતકાળની પર્યાયની યાદ કરો તો માંસ ખાતા હતા એ નજરમાં આવશે કે અરે આ તો સિંહ હતા ત્યારે માંસ ખાતા હતા. એ ભૂતકાળથી જોશો તો દર્શન કરવાનો ભાવ જ નહીં, એ ભૂતકાળ હતો. અને આ માંસ ખાતો હોય કોઈ વર્તમાનમાં તો ભૂતકાળ નહીં વર્તમાનમાં જ ખાઈ રહ્યો છે, પણ આ ભવિષ્યમાં નહીં ખાય, આ છૂટી જશે. એટલા માટે એના ઉપર પણ જોઈશું, એટલે કોઈને પર્યાય દ્રષ્ટિએ જોવાનો જ નહીં. વાય શુડ બી વેસ્ટ અવર ટાઈમ, જ્યારે આ વેસ્ટેજ જ છે, જ્યારે આપણે જોઈએ ત્યારે એવું લાગવું જોઈએ કે શું વેસ્ટેજ, કે એટલા ટાઈમ માટે મેં મારો આનંદ ગુમાવી દીધો. આનંદ મારે એવું જોઈએ, આનંદ નહીં લીધો, ઓલવેઝ હવે અંદરથી આનંદમાં રહેવાની કોશિશ કરજો, શાંત નહી આનંદ માં જ. આનંદ કેવી રીતે હોય? આનંદ કેવી રીતે હોય એ કે આ જગતમાં મારું કઈ નથી, મારું કઈ નથી, મારે કઈ ચિંતા કરવાની જરૂર નથી, હું નવરો થઈ ગયો, આ જ આનંદ. એમ આનંદ લેવાનો એ બરાબર છે, કારણ કે આનંદ એટલે પછી ગાંધીજી જેમ આનંદ લેતા રહે એમ લાગે ખરેખર તો એ કાંડા થવાનું છે તો જ આનંદ આવશે. મારું શું આવા, મારું તો કઈ નહીં. એ લોકો ફરકવાના બંધ થઈ જાય, તમને મલકવા લાવો ને લોકો ફરકવાના જ બંધ થઈ જાય. હજીની પાસે કઈ નથી. તમે તો એ દુઃખ તો છે કે મારાપણું તો કોઈકમાં તો શરીરમાં કઈ વસ્તુમાં કઈ મારાપણું છે. હવે અહીંયા એ માનવાનું કીધું કઈ એટલે કઈ મારું નથી, અને એ મારું નથી એટલે પછી ત્યાં દુઃખી નથી થવાનું, અરે આ બધું મારું નથી એમ નહીં, એટલે મારું નથી તો એની ચિંતાથી છૂટ્યો, અને કોઈનું પણ નથી, કોઈનું પણ નથી. ભિખારી હોય એ ભિખારી ભીખ માંગે છે, એની પાસે કઈ નથી. ભિખારી એક શેર કીધો છે કે અમે ભિક્ષુક થયા તો શું થઈ ગયું, અમારી પાસે કઈ છે ને, અમે ભિક્ષુક થયા તો શું થઈ ગયું, આ પાત્ર ભિક્ષાનું અમારી માલિકીનું છે, અમારી માલિકીનું છે, અમારી પાસે કઈ નથી, પણ આ તો અમારું જ છે, બાજુ આ કોઈનું નથી, બાજુ
કઈ નથી પડતો, ત્યાં મારાપણા નો ભાવ છે કે આટલું મારવું તો છે. એટલા માટે આમ લાગે કે બાર માની પાસે કઈ નથી કઈ નથી, તો આ જ્ઞાન કેમ નથી પામતા? પણ ક્યાંક ને ક્યાંક તો હજી મારા પણ ઉપડેલો છે. જીવ નો લક્ષણ આ ભાવ છે, સમજાય છે. સરસ. આ જ કળા છે, આ બધા સિદ્ધાંતો ખરેખર જો સમજમાં આવી જાય છે તો આખું જીવન આખું પલટાઈ જાય. બધું છોડી છૂટવાનું કઈ નથી, પણ તમારે જીવન જીવન આખી કળા કે તમારે ત્યાં આખી વિચારની પ્રક્રિયા જે તમારી ચાલતી હોય છે આખી બદલાઈ જશે. પેલા એ જ કરવાનું છે. છૂટી જાય તો બહુ સારું છે, પણ પેલા સમજીને, નહીં તો છોડ્યા પછી પાછા વિકલ્પ આવશે. મેં જે છોડ્યું આ બધા પાસે છે, મારી પાસે નથી પાછું. જે છોડી એનું તો કઈ નથી, એને ત્યાં એટલે પૂરો નિર્ણય કરી લે. લાગવું જોઈએ ક્યારે કે જે જેની પાસે આ બધું ભેગું કરેલું છે એ દુખી લાગે ને તો એમ લાગે મારે આવું ભેગું નથી કર્યું. આ ભાવ પછીના આગળના ભાવનો જે વિચાર કરતો હોય તો એ તરત જ પાછો વળે કે આની પછીનો પણ ભાવ છે, એની પછી પણ ભાવ છે, નરકને નિગોદ પણ છે. આ બધું જે જેને જોયું તો એ પછી પાછો વળે કે ના. પંચાણુમો પ્રશ્ન છે, પર્યાયનું પરિણમન કોણ નક્કી કરે છે? પર્યાયનું પરિણમન કોણ નક્કી કરે છે? આમાં બે શબ્દ, આમાં જ એનો જવાબ છે. ખાલી બે શબ્દ કાઢી નાખવાના છે, કોણ અને કરે. કોણ કટ કરો અને કરે કટ કરો, શું થઈ જશે? પર્યાયનું પરિણમન નક્કી છે. પર્યાયનું પરિણમન નક્કી છે. કોણ નક્કી કરે છે? આ બે રૂપિયા એક્સ્ટ્રા છે. આમ પ્રશ્ન નાનો હોય જવાબ મોટો હોય, આ પ્રશ્ન મોટો છે ને એમાં જ જવાબ છે, ને નાનો કરી એનો જવાબ છે. પર્યાય નું પરિણામ નક્કી છે. ક્રમબદ્ધ પર્યાય, ક્રમબદ્ધ પર્યાયની ચર્ચા પણ આગળ આવશે 250 પ્રશ્ન પછી. આમાં આટલું ખાસ સમજવાનું કે પર્યાયનું પરિણમન નક્કી છે અને નક્કી કોઈ કરતું નથી. અને જાગૃતિ રહીને તો પણ ઘણું છે. નક્કી છે એ કરતા એ જાણ્યું કે એનું પરિણમન નક્કી છે, તો એ તમે ક્યારે જાણ્યું કહેવાય કે એ સંબંધી હવે વિકલ્પ ટળી જાય. જો હોગા વો અચ્છા હોગા, જે થશે સારું થશે, જે થશે સારું થશે. એમ નહીં સારું ને ખરાબ ના ભેદ હું શું કામ કરું, જે થશે તે થશે, યોગ્યતા સારું થશે શું કામ. નહીં તો પાછું કઈ સારા નો ભેદ થયો તો પાછું ખરાબ નો ઉભો થશે, પાછું તો પાછા રાગ દ્વેષ થશે. સારું એટલે રાગ ને ખરાબ એટલે દ્વેષ. અહીંયા તો જે થશે તે થશે બસ. ઇનિશિયલ સ્ટેજ ઉપર હતું, જે થશે એ સારું થશે, જો હોગા અચ્છા હોગા. હવે અહીંયા જે થશે એ થશે, જે થશે તે થશે. એટલે અચ્છાની ભાવના તો પડેલી છે અંદર, પણ પેલા હતી ભાવના કે જો હોગા અચ્છા હોગા. હવે તો અહીંયા જો હોગા 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 હોગા, આ પોઝિટિવ થિંકિંગ. પહેલી પોઝિટિવ હતી પણ એક્ચ્યુઅલી નેગેટિવ હતી. એ નેગેટિવ હતી. આજે મારી ગાડીનું એક્સિડન્ટ થવાનું જ છે, કોઈ કિસ્સા હું નેગેટિવ વિચાર શું કામ કરો છો? ગાડી નું એક્સિડન્ટ થવાનું, આવું નેગેટિવ વિચાર નહીં કરવાનો. જયારે નીકળો ત્યારે એ જ કે કઈ નથી થવાનું, આજે આજે મારી ગાડી નું એક્સિડન્ટ થવાનું જ નથી. આ પોઝિટિવ વિચાર છે કે નહીં, એકોર્ડિંગ ટુ જેની જવાબ બે નેગેટિવ છે. મારી ગાડીનું એક્સિડન્ટ
થવાનું જ છે એ નેગેટિવ, અને થવાનું નથી એ પણ નેગેટિવ. જે થવાનું છે એ જ થવાનું છે એ પોઝિટિવ. એક્સિડન્ટ થવાનું છે અને થવાનું નથી એમ નહીં, જે થવાનું છે તે થવાનું છે એ પોઝિટિવ છે. આજે વેપાર થવાનો જ નથી તો ક્યાં નેગેટિવ વિચાર નહીં કરો. નહીં આજે થશે જ ને, દુકાને જાઉં છું વેપાર થશે, આ પોઝિટિવ કે આ નેગેટિવ છે. ઘણા લોકો કહેતા હોય મહેનત તો કરીએ છીએ એ થાય, પણ આટલો ધર્મ ભણ્યા છે ને એટલે અમને શ્રદ્ધા છે, અમારા પુણ્ય ઉપર તો શ્રદ્ધા છે, પુણ્ય ઉપર શ્રદ્ધા છે. કેમ એટલી પુણ્ય ઉપર આખી પાવ ઉપર રાખવી હતી ને, શ્રદ્ધા તો દેહની કરવાની છે કે ભાઈ પુણ્ય નો આવશે તો ઉદય પુણ્ય નો આવશે, પાપ નો આવશે તો પાપ નો આવશે. એટલી તો નેગેટિવ શ્રદ્ધા થઈ ગઈ, એકાંત વાળી શ્રદ્ધા થઈ ગઈ. અનેકાંત એનું નામ છે કે જે ઉદય હશે એ આવશે, ત્યારે પુણ્ય નો કે પાપ નો. મને તો મારા પુણ્ય ઉપર ભરોસો છે, પાપ ઉપર પાક્કો ભરોસો છે. ભય જ મટી જાય, ભય જ મટી જાય, દેહ ઉપર ભરોસો મૂકવાનો છે. વ્યવહાર થયો ને આપણા કે જે થશે સારું થશે, અને આ નિશ્ચય થઈ ગયો એક્ઝેક્ટલી જે થવાનું છે એ જ થશે. નહીં, જે થશે તે થશે, એ વ્યવહાર, અને એના ઉપર એ ધ્યાન નહીં આપું. આર્કામાં લીન એ નીકળે, પારકામાં થાય જ નહીં. ખોટું ચાવી આવી દેવા લઈ લીધી. વ્યવહાર તો જાત જાતના હોય શકે, વ્યવહારમાં ભેદ કેટલાય હોય છે કે આ પણ એક વ્યવહાર, આવો પણ એક વ્યવહાર, આવો પણ એક વ્યવહાર. એમ પછી વ્યવહાર સારો વ્યવહાર, ખરાબ વ્યવહાર, કે તમે આ કપડા ક્યાં પહેર્યા છે, બહુ સરસ પહેર્યા છે, આ પણ એક વ્યવહાર. જમવાનું કેવું બધું સારું વ્યવહાર. તાર આપણો નિશ્ચયથી જોડેલો હોય ને એના પછી જે વચમાં આવે એ બધા નિશ્ચય પ્રગટ થયા પછી જે કઈ પણ અધૂરું રહી ગયું છે બધો વ્યવહાર. આત્મા મળી ગયા પછી હજુ પણ જેટલી નબળાઈઓ છે બધો નબળાઈ, એ નબળાઈનું નામ વ્યવહાર. અને આત્મા મળ્યા પહેલા જેટલી પણ બધી નબળાઈ છે એ તો બધું મિથ્યા આત્મને કસાઈ ને અજ્ઞાન છે, એ વ્યવહાર પણ નથી, વ્યવહાર આભાસ. એટલે બપોરે શું કરવાનું છે, કાલ સાંજે શું કરવાનું છે, આ બધે આ શું કરવાનું છે, એ વિકલ્પ તમે શું કામ કરો છો. વધારે એની ઊંડાણમાં નહીં જાઓ, બહુ ઊંડાણમાં નહીં જવાનું, કોઈ ઉપર વધારે વિચાર નહીં કરવાનો. ભૂતકાળ ઉપર તો બિલકુલ જ નહીં કરવાનો, કારણ કે એનો પતી ગયો. ક્રમબદ્ધ પર્યાયમાં આપણે એક સેન્ટેન્સ હતો, જેમ તમે ભૂતકાળમાં કઈ નહીં કરી શકો તેમ ભવિષ્યમાં પણ કઈ નહીં કરી શકો, બંને સેમ. ભૂતકાળ નો તો ભરોસો છે, ભવિષ્ય નો ભરોસો નથી. ભવિષ્ય નો ભરોસો એમાં કરતા ખબર પડે છે, એમાં કરતા પણ છે હજી ના. તો એનું એનું ફળ શું હોય પછી એ પણ માપવાનું, કે તમને એમ લાગે કે અમને ખબર પડી ગઈ, હવે અમને થોડું એમ લાગે જ છે કે ભવિષ્યમાં કઈ ફેરફાર નથી જ કરી શકવાના, તો તમારા અંદર હવે સુખ કેટલું પ્રગટ્યું, કારણ કે આનું ફળ સુખ છે પાછું. શાંતિ કેટલી પ્રગટે પ્રગટે છે એ જ સેમ ટાઈમ, એ એટલી જાગૃતિ પાછું. ત્યાં તમારો મારો પથ્થર આવતો હોય તમે આમ થઈ જાઓ, તેના ભવિષ્યમાં વાગવાનો જ છે એટલે વાગવા દો, એમ નહીં તમે આમ થઈ ગયા તો આમ થઈ જવાનું, પણ ત્યારે જાગૃતિ કે આમ જ થવાનું એટલે થાવ છું, એવી જાગૃતિ પછી એ પડે. ગોળી મારીને વાગી જાય છે એ તો પથ્થર ની આ ચર્ચા થઈ. યાર થોડી ડિટેલમાં ચર્ચા કરીને આગળ હું લઈશ. મારે તમને આજે પ્રશ્ન પણ થોડા પૂછવાના છે. નમો અરહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સંવતાહૂણમ. કેટલા કર્યા છે તમે યાદ? તમે કઈ નથી કર્યા તો હવે આવતી વખતે યાદ કરીને આવજો. હવે તમને 10 દિવસનો ગેપ મળે છે, આપણે કર્યા છે
25 કર્યા છે, 17મી તારીખે હું આવવાનો છું, કે 17મી રાતના 8 વાગે આપણે મળવાના છીએ, સોમવાર આવે છે, 17મી રાત્રે 8 વાગે મળશું. તમે 25 કર્યા, તમે કઈ નથી કર્યા, તમે કેટલા કરીને આપશો? બોલ, શું 25 કરશો? આ 10 દિવસ માં 25 કરશો, 10 દિવસ માં રોજ આપણે 20 કરશો, 50 કરીને રાખજો, 50 આપી દો ને બધા, બસ બધા 50 પૂરેપૂરા યાદ કરીને રાખજો. તમે થોડા વાંચજો, તમને યાદ રહી જશે. કેસેટ સાંભળજો, તમે કેસેટ થી વધારે ખબર પડશે. મને 600 વાળી આપો ને. પણ આમાં છે ને મારી પાસે પેલું કવર નથી, એટલા માટે જ હું તમને આજે નતો આપતો, કવર આવે પછી આપું. બે આપો. હા હા, ચોક્કસ, જેટલી જોઈએ એટલી ઢગલા બંધ છે. તમારે પણ વધારે જોઈએ તો બોલો.